દેશમાં કોઈ પણ જગ્યાએ ભાષણ આપવા માટે જાય છે ને તો એક ડાયલોગ જરૂર બોલતા આવે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં દેશના બરાબરનો ચૂસી લીધો, બરાબરનો લૂંટી લીધો. આ ડાયલોગ દરેક સભાની અંદર મોદીજી બોલતા આવ્યા છે. મોદીજીને મારે આજે એક સવાલ કરવો છે કે મોદીજી, તમે બચપનમાં કઈ સ્કૂલમાં ભણ્યા હતા? સરકારી સ્કૂલમાં ભણ્યા હતા કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હતા? તમારા પિતાશ્રી બચપનમાં સ્વર્ગલોક પામ્યા હતા, બરાબર ને? તમારી મમ્મીએ તમને ભણાવ્યા, બરાબર ને? તો એક વિધવા સ્ત્રી ત્રણ બાળકોને સારું શિક્ષણ અપાવી શકતી હોય 50 વર્ષ પહેલા, એ પણ સરકારી સ્કૂલમાં, અને આજે એ જ વિદ્યાર્થી દેશના સર્વશ્રેષ્ઠ પદ ઉપર બેસીને કહે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં કશું જ નથી કર્યું. 60 વર્ષ પહેલાનું ભારત કેવું હતું? મારા કરતા વધારે જ્ઞાન તમારા પાસે છે. એકદમ ખાલો ખમ લખવો પડી ગયો. બંગાળ દેશ આપણે આગળ પડ્યો તો 700 વર્ષ મુગલે લૂંટ્યો, 250 વર્ષ અંગ્રેજો લૂંટ્યો, ખાલો ખમ બરબાદ થઈ ગયો, ખંગાળ થઈ ગયો ભારત દેશ આપણે આગળ પડ્યો તો. ખાવા માટે અનાજ નતું, ઘરની અંદર દીવો કરવા માટે તેલ નતું, દરેક વ્યવસ્થા નવા સરથી ઉભી કરવાનું બીડું કોંગ્રેસે ઉઠાવ્યું હતું. પછી રેલવે સ્ટેશન હોય, પોલીસ સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, સ્કૂલ, શાળા, સંસ્થાઓ, ઉદ્યોગો, નાના મોટા નદીઓ ઉપર ડેમ, દરેક વસ્તુ બનાવવાનું બીડું કોંગ્રેસે ઉઠાવ્યું હતું. માથામાં ઓરવા માટે કોચકો નતો, મને યાદ છે, કુવામાંથી પાણી કાઢવા માટે દોરડું નતું, કઈ નતું આપણા પાસે. બધી વ્યવસ્થા નવા સરથી ઉભી કરવાનું બીડું કોંગ્રેસે ઉઠાવ્યું હતું. જો આપણી સાથે આઝાદ થયેલા દેશો સાથે જો સરખામણી કરવામાં આવે તો મારા ભારત દેશે ખૂબ વિકાસ કરે છે, ભરપૂર વિકાસ કરે છે. આજે આપણી જોડે અણુ મથકો છે, વીજ મથકો છે, મોટા મોટા બંદરો છે, ઈસરો જેવી મહાન શક્તિશાળી સંસ્થાની સ્થાપના પણ કરી ચૂક્યા છે. અરે હદ તો ક્યાં થાય છે કે 400 વર્ષ પહેલા આઝાદ થયેલા અમેરિકા સામું લાલ ઓળખ કરીને વાત કરવાની ક્ષમતા ધરાવીએ છે. એ કોઈ નાની મોટી વાત નથી, એ કોઈ વ્યક્તિગત કારણે નથી બનતું. મારા ભારત દેશથી 60 વર્ષમાં ઉભી કરેલી તાકાતના કારણે વાત કરી શકીએ છીએ. મારા ભારત દેશે ખૂબ દુઃખ જેલા છે, 3-4 યુદ્ધ કરી ચૂક્યા છે, ભૂકંપ આવી ચૂક્યા છે, દુકાળ પડી ચૂક્યો છે, આતંકવાદી પીડાઈ ચૂક્યો છે, પણ મારો ભારત દેશ આજે અમેરિકાની સાથે સાથ ખભે ખભ મિલાઈને આગળ ચાલતો હોતે. પણ બદનસીબે વધતી જનસંખ્યા અને ધર્મની આડમાં ખતમ થતા ભાઈચારાના કારણે આજે મારા ભારત દેશની દિવસે દિવસે એનર્જી ડાઉન થતી જાય છે. તો વિચાર કરો, 50-60 વર્ષ પહેલા કોંગ્રેસે ભાઈચારો કેવી રીતે સાચવી રાખ્યો છે. અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મો, અલગ અલગ બોલી ભાષા, મન એટલું દુઃખી થઈ જાય છે અને કહેવાનું મન થાય છે કે તારા બાપનું કપાળ તારા બાપ જોડે ઓઢવા માટે ગોદડી હતી, અને આજે તારા જોડે 4 બેડનો પલંગ છે, 4 બેડનું હાઉસ છે, પાકું મકાન છે, શું નથી તારા જોડે. એટલે મોદીજી, દેશની જનતાને ઉલટી પટ્ટી પડાવવાનું બંધ કરો. યાદ કરો, ભૂતપૂર્વ વડાપ્રધાનોએ કોઈ દિવસ મુગલ અંગ્રેજોની ગુલામીના રોજા રોઈને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા પ્રજાને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન નથી કર્યો. અમને તમારામાં વિશ્વાસ હતો, એટલા માટે જ દેશની ભાગદોડ તમારા હાથમાં સોંપી છે. એ સાંભળવા માટે નહીં કે 60 વર્ષમાં કોણે શું કર્યું, પણ એ જોવા કે તમે શું કરી બતાવો છો. એટલે જૂના હિસાબ કિતાબ બંધ કરો અને દેશ માટે કંઈક કરી બતાવો. ભારત માતા કી જય.